મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ભાગાકારની રીતો જોઈ. આજે આપણે એ જ ભાગાકારના દાખલાને આગળ જોઈશું. ચાલો તો આજનો આપણો પહેલો દાખલો લઈએ. પાના નંબર તમારી ચોપડીની અંદર 130 ઉપરનો પહેલો ટ, બરાબર. મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે? બરાબર, એને 204 મીણબત્તી બનાવી અને 204 મીણબત્તીને શું કર્યું? 6 6 6 6 6 પેકેટ, એક પેકેટની અંદર 6 મીણબત્તી મૂકી. એ રીતના એને પેકેટ બનાવ્યા. તો તમે કહી શકો કે એને કેટલા પેકેટ બનાવ્યા હશે? તો આપણે શું કરવું પડે એ જાણવા માટે આપણે ભાગાકાર કરવો પડે ને. તો શું કરવાનું? 204 ભાગ્યા 6. આપણે શું કરીશું? 204 ભાગ્યા 6. તો 6 એક 6, 6 દુ 12, 6 તારી 18. કેટલા થશે? 6 તારી 18. 0 માંથી 8 નહીં જાય એટલે આપણે 10 કો લઈશું. બાજુવાળા પાસે ઘટી જશે. 10 માંથી 8 જશે તો 2, 1 માંથી 1 જશે તો 0. ઉપરથી આપણે કેટલા ઉતારીશું? 4. તો કેટલા થઈ ગયા? 24. હવે 6 ના ઘડિયામાં 24 આવે છે એટલી તો આપણને ખબર જ છે, બરાબર. તો 6 ના ઘડિયામાં કેટલાય 24 આવશે? 6 એક 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24. તો કે 6 ચોક 24. 4 માંથી 4 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો કેટલા મીણબત્તીના પેકેટ બન્યા હશે? તો કે 34 પેકેટ બનશે. કેટલા પેકેટ બનશે? 34 પેકેટ બનશે, બરાબર. હવે જો તે એક પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો કેટલા પેકેટ બને? હવે તેને પહેલા શું કર્યું? 6 મીણબત્તી મૂકીને એક પેકેટ તૈયાર કર્યું. જો તે 12 પેકેટ મૂકીને, 12 મીણબત્તી મૂકીને જો પેકેટ તૈયાર કરે તો એના કેટલા પેકેટ બનશે? તો આપણે શું કરવું પડે? કેટલા આપ્યા છે આપણને? 204. તો 204 ભાગ્યા 12 કરવા પડે. 12 એકા 12, 12 દુ 24. હવે 24 એ 20 કરતા વધી જાય છે, બરાબર. એટલે આપણે એ લઈ શકીએ નહીં. એટલે આપણે શું લેવું પડે? 12 એકા 12. 0 માંથી 2 નહીં જાય એટલે આપણે 10 કો લેવો પડશે અને 1. 10 માંથી 2 જશે તો 8, 1 માંથી 1 જશે તો 0. ઉપરથી ઉતાર્યા 4. તો કેટલા થઈ ગયા? 84. તો 12 એકાનો ઘડ્યો ત્યાં સુધી બોલો જ્યાં સુધી 84 નહીં મળે, કાં તો 84 કરતા નાની સંખ્યા. આપણે નાની સંખ્યા એટલા માટે લઈએ છીએ કે સરળતાથી તેની બાદબાકી થઈ શકે, બરાબર. જો મોટી સંખ્યા લઈએ તો બાદબાકી કરી શકતા નથી. એટલે આપણે અહીંયા એના કરતા જે સંખ્યા હોય એના કરતા નાની સંખ્યા આપણે લઈએ છીએ. ચાલો, 12 એકુ 12, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48, 12 પંચ્યા 60, પછી 12 છંગ 72, 12 સત્તા 84. ને 12 સત્તા 84. તો 4 માંથી 4 જાય તો 0, 8 માંથી 8 જાય તો 0. તો કેટલા પેકેટ બનશે? 17 પેકેટ બનશે, બરાબર. એટલે જો તે 12 મીણબત્તી એક પેકેટમાં મૂકે તો કેટલા? 17 પેકેટ બનશે. અને જો 6 મીણબત્તીનું એક પેકેટ બનાવે તો 34 પેકેટ બનશે. હવે આપણે જોઈશું ઠ. રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. તેઓ એક સરખી 7 સમાન હારમાં ઊભા છે. તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? હવે રમત ઉત્સવનું મેદાન એ તો આપણને ખબર જ છે, કારણ કે આપણી શાળામાં પણ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં રમત ઉત્સવ થાય જ છે. અને તમને બધાને ખબર જ છે કે રમત ઉત્સવના દિવસે આપણે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ અને ત્યાં કેટલી બધી મજાઓ કરીએ છીએ, અવનવી ગેમો પણ રમીએ છીએ, બરાબર. એવી જ રીતે અહીંયા પણ શું છે? શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. હવે તમને બી ખબર હોય તો તમારા જે
ત્યાં સુપરવાઇઝર ઇન્ચાર્જ જે હોય છે, પીટી શિક્ષક જે હોય છે, તે શું કરે છે, તમને પાંચ 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 ની લાઈનમાં ઉભા રાખી દે છે. બરાબર, તો અહીંયા ગાડી શું કરે છે, સાત સમાન હાર ઉભી છે, એટલે કે સાત લાઈન ની અંદર બધાને ઉભા રાખી દીધા છે. કેટલા બાળકો છે, 161 બાળકોને સાત લાઈનમાં ઉભા રાખ્યા છે. તો એક લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તે આપણે શોધવાનું છે, સાત લાઈન ની અંદર ગોઠવા છે. બરાબર, આપણે તમને પણ ખબર હોય કે તમારા ટીચર એમ કહેતા હોય કે ચાર લાઈનમાં જ ઉભા રહેજો, બે લાઈનમાં જ ઉભા રહેજો, એથી વધારે લાઈન થવી નહીં જોઈએ. બરાબર, તો અહીંયા પણ એ લોકોને સાત સમાન હારની અંદર ઉભા રાખી દીધા છે અને એમ કીધું એક લાઈનમાં કેટલા બાળકો ઉભા છે તે આપણે શોધવાનું છે. બરાબર, તો ચાલો આપણે શોધીએ. તો આપણે શું કરવું પડશે, કેટલા વિદ્યાર્થીઓ છે, 161 વિદ્યાર્થીઓ છે અને કેટલી સમાન લાઈન છે, તો કે સાત. તો 161 ભાગ્યા આપણે સાત કરીશું. ચાલો, સાત એકુ સાત, સાત દુ ચૌદ, સાત તાલી 21. હવે 21 એ 16 કરતા વધી જાય છે. બરાબર, એટલે આપણે લઈશું સાત દુ ચૌદ. છ માંથી ચાર જશે તો બે, એક માંથી એક જશે તો ઝીરો, ઉપરથી ઉતાર્યા એક, કેટલા થઈ ગયા 21, એટલે કે સાત તાળી 21. એક માંથી એક જશે તો ઝીરો, બે માંથી બે જશે તો ઝીરો, તો કેટલા આવી ગયા 23. તો એક લાઈન ની અંદર કેટલા વિદ્યાર્થીઓ ઉભા હશે, 23. પહેલા 23 વિદ્યાર્થીઓ ઉભા હશે, એની પાછળ 23 હશે, એની પાછળ 23 હશે, એવી રીતે સાત સમાન હારની અંદર એ લોકો ઉભા હશે. બરાબર ને, પહેલી લાઈનમાં 23, બીજી લાઈનમાં 23, ત્રીજી લાઈનમાં 23, ચોથી લાઈનમાં 23, પાંચમી લાઈનમાં 23, છઠ્ઠી લાઈન અને સાતમી લાઈનમાં 23, એમ દરેક લાઈનની અંદર કેટલા વિદ્યાર્થીઓ ઉભા હશે, 23 વિદ્યાર્થીઓ ઉભા હશે. હવે તમારી ચોપડીની અંદર જ પાના નંબર 130 ઉપર જુઓ, વ્યવહારુ કોયડા. બરાબર, એમાં તમને આપ્યું છે સૃષ્ટિની દાદીએ તેને કૃત પ્રશ્ન રચવાનું કહ્યું. અહીંયા ગાડી તમને એક વિગત આપવામાં આવેલી છે, એટલે કે દાખલો આપવામાં આવેલો છે, વિગત આપેલી છે, એના આધારે તમારે કૃત પ્રશ્ન, એટલે કે તમારે તમારો પ્રશ્ન તૈયાર કરવાનો છે, કે તમને આપેલી વિગતના આધારે કયો પ્રશ્ન તૈયાર થાય છે. તમે એક ચિત્ર જુઓ અને એ ચિત્રના આધારે એમાંથી કેટલા બધા પ્રશ્નો બહાર કાઢો છો, કે કાગડો ક્યાં બેઠો છે, શું થયું છે, ચિત્રમાં કોણ કોણ દેખાય છે, એ રીતના તમે જે પ્રશ્ન તૈયાર કરો છો એ જ રીતના પ્રશ્નો તમારે અહીંયા ગાડી ચિત્ર જોવાનું, બાજુમાં આપેલી વિગત વાંચવાની અને તેના આધારે પ્રશ્ન બનાવવાનો છે. બરાબર, ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. તમને આપેલું જે ચિત્ર છે એના આધારે તમારે શું કરવાનું છે, પ્રશ્ન બનાવવાનો છે. ચાલો, અહીંયા ગાડી તમને દાદીમાનું ચિત્ર આપેલું છે અને દાદીમાં સૃષ્ટિને શું કહે છે, પ્રશ્ન બનાવવા માટે કહે છે. અહીં ત્રણ ખોખા છે, કેટલા ખોખા છે, ત્રણ ખોખા છે. દરેક ખોખામાં 24 સીસીઓ રાખેલ છે. દરેક ખોખામાં કેટલી સીસીઓ રાખેલી છે, 24 સીસીઓ રાખેલી છે. તો તમારો પ્રશ્ન અહીંયા શું થશે, તો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે કે અહીં કુલ કેટલી સીસીઓ છે. એમાં પ્રશ્ન શું બનાવ્યો છે, અહીંયા કુલ કેટલી સીસીઓ છે. તો તમને ત્રણ ખોખા આપ્યા છે અને 24 સીસીઓ આપેલી છે. તો અહીંયા આપણે શું કરીશું કે ત્રણે ત્રણ ખોખાની સીસી કેટલી છે, તો એના માટે આપણે શું કરવું પડે, ગણતરી કરવી પડે. એટલે આપણે શું કરીશું, 24 × 3, કારણ કે ત્રણ ખોખા છે અને એક ખોખામાં કેટલી બોટલ છે, સીસીઓ છે, તો કે 24. તો 3 × 4 = 12, 12 × 2 વધી પડી 1, 3 × 2 = 6 અને 1 = 7, તો કેટલી સીસીઓ થઈ ગઈ, 72 સીસીઓ છે. કેટલી સીસીઓ, 72. તો આ ત્રણ ખોખા મળીને કુલ કેટલી સીસીઓ છે, તો કે 72 સીસીઓ છે. ચાલો, હવે તમને સામેના પેજ ઉપર પાના નંબર 131 ઉપર તમારે જાતે તમારો પ્રશ્ન બનાવવાનો છે. બરાબર, અને લખવાનો છે. અહીંયા રાખડીના 8 પેકેટ છે, દરેક પેકેટમાં 6 રાખડી છે. તમને શું કહેવામાં આવ્યું છે, અહીં રાખડીના 8 પેકેટ છે અને દરેક પેકેટમાં 6 રાખડી છે. તો આ વિગતના આધારે તમે પ્રશ્ન બનાવો તો તમારો પ્રશ્ન શું થશે,
તો મારું બના પહેલો પ્રશ્ન, પહેલામાં હું પ્રશ્ન બનાવ તો બધા પેકેટ થઈને, બધા પેકેટ થઈને કુલ કેટલી રાખડીઓ છે? બરાબર ને? તમને જે વિગત આપી છે તેના આધારે પ્રશ્ન શું બનાવી શકાય? બધા પેકેટ થઈને કુલ કેટલી રાખડીઓ છે? પછી તમારે ગણતરી કરવાની. તો કેટલા પેકેટ છે? તો કે 8 પેકેટ છે. અને દરેક પેકેટમાં કેટલી રાખડીઓ છે? તો કે 6 રાખડીઓ છે. તો 8 છંગ કેટલા થશે? કેટલા થશે? તો કે 8 છંગ 48. તો 48 રાખડીઓ છે. કેટલી રાખડીઓ છે? 48 રાખડીઓ છે. બધા પેકેટ થઈને 48 રાખડીઓ થશે. ચાલો એવી જ રીતે આપણે બીજું જોઈએ. અહીં ખાંડના 10 પેકેટ છે. કેટલા? 10 પેકેટ છે. સૌરભે બધા પેકેટના થઈને કુલ 110 રૂપિયા ચૂકવ્યા. હવે અહીંયા ખાંડના તમને 10 પેકેટ આપવામાં આવ્યા છે અને સૌરભે બધા પેકેટના 110 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા તમારો પ્રશ્ન શું બનશે? તો પ્રશ્નો શું બનશે? સૌરભે 1 પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? બરાબર ને? સૌરભે 1 પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? બરાબર ને? સૌરભે 1 પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? હવે તમને ખબર છે કે સૌરભે 10 પેકેટના 110 રૂપિયા ચૂકવ્યા. આપણે 1 પેકેટના શોધવાના છે. તો અહીંયા આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. 110 ભાગ્યા 10. બરાબર ને? 110 ભાગ્યા 10. તો 10 એકા 10. 1 માંથી 1 જાય તો 0, 1 માંથી 0 જાય એટલે 1, અને અહીંયા 0. તો 10 એકા 10, 0 0. બરાબર? એટલે કેટલા આવી ગયા? 11. સૌરભે 1 પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો કે 11 રૂપિયા ચૂકવ્યા હશે. હવે ત્રીજું જોઈએ. ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે. દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા એક સરખી છે. તો અહીંયા તમારો પ્રશ્ન તમે બનાવો કે અહીંયા શું પ્રશ્ન થશે? કે 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે, દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા સરખી છે. તો તમારો પ્રશ્ન શું થશે? કે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? થશે ને પ્રશ્ન કે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આપણે શું કરવાનું? દરેક હારમાં આપણને કહી દીધું છે કે 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે. તો આપણે શું કરવું પડશે? 35 ભાગ્યા 7. તો 7 50 35, 0 0. તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કે દરેક હારમાં 5 વિદ્યાર્થીઓ હશે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે એક લાઈનની અંદર 5 વિદ્યાર્થીઓ છે. બરાબર ને? હવે પાછળ ફેરો પાના નંબર 132 ઉપર. અહીંયા ઘણી તમને ચોથો અને પાંચમો, અહીંયા પણ તમને ચિત્ર અને વિગત આપેલી છે. તેના આધારે તમારે તમારી જાતે જ 2 પ્રશ્ન તૈયાર કરવાના છે અને ગણતરી કરીને જવાબ લખવાનો છે. તો આપણે 3 પ્રશ્ન જોયા, એવી જ રીતે તમારે ચોથો અને પાંચમો પ્રશ્ન તમારી જાતે બનાવવાનો કે આ વિગત પરથી તમને શું લાગે છે અને કેવો પ્રશ્ન બનશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.